નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું બીજલ રાવલ આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ માં કંપનીની સભાઓ એક જે આપણે આની પહેલાના લેક્ચરમાં ભણી ગયા હતા આજે આપણે એકમ સાત કંપનીની સભાઓ બે જેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છે સૌ પ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ રૂપરેખામાં સૌ પ્રથમ છે પ્રસ્તાવના ત્યાર પછી છે મંત્રીની સામાન્ય ફરજો કંપનીના મંત્રી તરીકે તેની સામાન્ય કઈ કઈ ફરજો હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું નોટિસ અંગેની ફરજો નોટિસ એટલે શું એજન્ડા એટલે શું આપણે બધું જ આની આગળના પ્રકરણમાં શીખી ગયા ઠરાવ એટલે શું ત્યારબાદ છે કાર્યસૂચિ અંગેની ફરજો કાર્યસાધક સંખ્યા અંગેની કઈ કઈ ફરજો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું ત્યાર પછી છે પ્રોક્સી અંગેની ફરજો આ બધું જ આવે છે મંત્રીની સામાન્ય ફરજોમાં ત્યાર પછી છે મંત્રીની ફરજો કાનૂની વૈજ્ઞાનિક સભામાં કાનૂની વૈજનિક સભા જે હોય છે એમાં મંત્રીની કઈ કઈ અલગ અલગ ફરજો હોય છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું વાર્ષિક સામાન્ય સભાઓમાં મંત્રીની કઈ કઈ ફરજો હોય છે તેના વિશે આપણે જોઈશું અસાધારણ સામાન્ય સભાઓ એના અંદર મંત્રીની કઈ કઈ ફરજો હોય છે તેના વિશે જોઈશું બોર્ડની જે સભાઓ લેવા થવા થાય છે એમાં મંત્રીની કઈ ફરજો છે તે જોઈશું અને અન્ય સભાઓ આ દરેક સભાઓમાં મંત્રીની અલગ અલગ જે ફરજો હોય છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું સભાની કાર્ય નોંધ અંતે છેલ્લે આપણે એના વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ પ્રસ્તાવના આપણે કંપનીની જુદી જુદી જાતની સભાઓ તેને બોલાવવામાં કેમ આવે છે સંચાલનના નિયમો કયા કયા છે કાર્યવાહી અંગે ચર્ચા જે આપણે કરી કંપનીના મુખ્ય અધિકારી તરીકે જે મંત્રીની ફરજ છે તે અંગે આપણે ચર્ચા કરી હવે કંપનીની જે ધારાઓ છે કાયદા છે જોગવાઈઓ છે તે અંગે કંપનીએ પાલન કરવું જ પડે છે અને તે અંગે મંત્રી જવાબદાર હોય છે મંત્રીની ઉપર જવાબદારી હોય છે કે જે પણ કંપનીના ધારા ધોરણો હોય છે કાયદાઓ હોય છે જોગવાઈઓ હોય છે એ પ્રમાણે કામકાજ થાય છે કે નહીં કાયદાની નજરમાં મંત્રી એ કંપનીનો નોકર છે એટલે કે કંપનીનું જે દરેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તે કામ મંત્રી પર હોય છે મંત્રીની ખૂબ જ સારી ભૂમિકા હોય તો આગળ તેને એને કંપનીમાં કંઈ વિચારવાનું રહેતું નથી તેણે બોર્ડ અંગે ડિરેક્ટરની પ્રત્યક્ષ અથવા ગર્ભિત જે સૂચનાઓ જે આપવામાં આવે છે તે અનુસાર કામ કરવું જોઈએ અને કંપનીની સભાઓ સંબંધમાં મંત્રીની જે ફરજો છે તેના મુખ્ય કામનો એક ભાગ બને છે એ જો જે પણ કામની સોંપણી કરવામાં આવે અને જે પણ તેની ફરજો છે તેને જો ચોક્કસ રીતે નિભાવે તો સરસ રીતે તે કામગીરી કરી શકે છે અને કંપનીની કામગીરી પણ સારી રીતે થાય છે હવે કઈ કઈ છે મંત્રીની ફરજો જોઈએ આપણે મંત્રીની સામાન્ય ફરજોમાં પહેલાં આવે છે નોટિસ અંગે મંત્રીની કઈ કઈ ફરજો છે હવે ડાયરેક્ટર એ બોર્ડની સૂચના મુજબ સામાન્ય નોટિસનો મુસદ્દો ઘડવો જોઈએ સામાન્ય જે પણ નોટિસો તૈયાર થાય છે તેનો મુસદ્દો ઘડવો જોઈએ બીજા નંબર ઉપર છે નોટિસમાં સભાની તારીખ સમય સ્થળ એ ચોક્કસ રીતે દર્શાવવું જોઈએ તેની સાથે કાર્યસૂચિ તૈયાર કરવી જોઈએ કે કયા સમયે કઈ તારીખે અને અને કયા સ્થળે જે છે આપણે સભા ભરવાની છે તે દરેક બાબતની નોટિસમાં ઉલ્લેખ હોવો જોઈએ વૈજ્ઞાનિક સભાની નોટિસમાં પ્રોક્સી અંગેના નિયમ બતાવવા જોઈએ જે વૈજ્ઞાનિક સભાની જે આપણે આગળ વાત કરવાના છીએ તેમાં પ્રોક્સી અંગેના જે નિયમો હોય છે એ પહેલેથી જ નોટિસમાં બતાવવા જોઈએ સામાન્ય સભાની જે નોટિસ છે એમાં પણ સભ્યોનું રજિસ્ટર હસ્તાંતર રજિસ્ટર જે બંધ રહેવા અંગે તથા પ્રોક્સી નિંબા અંગેની જણાવવું જોઈએ અગાઉથી જ નોટિસમાં આ દરેક બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ પ્રોક્સી તરીકે એ વ્યક્તિની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ જો હાજર રહેવાની હોય તો તેને કયા કારણથી એ વ્યક્તિ એ સભામાં હાજર નથી રહી શકવાની એને કયો પ્રોબ્લેમ છે એ દરેક બાબતનો ઉલ્લેખ નોટિસમાં જો અગાઉથી કરેલો હોય તો એ ખૂબ જ સારું નીવડે છે ત્યારબાદ છે સામાન્ય સભા પહેલાં ઓછામાં ઓછા એકવીસ દિવસ પહેલાં નોટિસ છપાઈને રવાના કરવી જોઈએ એટલે કે સભા ભરાવાની હોય એના એકવીસ દિવસ પહેલાં એ નોટિસ છપાઈને રવાના થવી જોઈએ ત્યારબાદ છે નોટિસ સાથે જરૂરી દસ્તાવેજ જોડવા જોઈએ જેવા કે વાર્ષિક સામાન્ય સભા માટે ડાયરેક્ટરોનો અહેવાલ ત્યારબાદ છે સરવાયું નફા નુકસાનનું ખાતું ઓડિટરનો અહેવાલ પ્રોક્ષીનો નિયત નમૂનો મેં જેમ વાત કરી એમ કોઈ વ્યક્તિની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હાજર રહેવાની હોય તો તેની દરેક માહિતી અને તેની વિગત તે અગાઉથી જ નોટિસમાં જોડવી જોઈએ જ્યારે અસાધારણ સામાન્ય સભા માટે સમજૂતીની કૅફિયત આ દરેક બાબતોના નોટિસમાં અગાઉથી ઉલ્લેખ હોવો જોઈએ આ દરેક ફરજ છે મંત્રીની મંત્રી આ દરેક બાબતોનું અગાઉથી ધ્યાન રાખવાનું હોય છે નોંધાયેલા સભ્યોના સરનામે મૃતક તથા નાદાર સભ્યોના કાયદેસર વારસદારને ઓડિટર હોય તો તેને નોટિસ મોકલવી જોઈએ આ જે દરેક વાત આપણે કરીએ છીએ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે અથવા તો નાદાર છે સભ્યોના કાયદેસર જે વારસદાર બનતા હોય છે તેમના પછી તે દરેક સભ્યોને પણ નોટિસ મોકલવી જોઈએ આ દરેક બાબતોનું મંત્રીએ ધ્યાન અગાઉથી રાખવું જોઈએ અને નિયત સમયે તે વ્યક્તિને નોટિસ મળે તેનું પણ તકેદારી રાખવી જોઈએ સામાન્ય સભામાં જરૂર હોય તો નોટિસ વાંચવી જોઈએ જેથી દરેક સભ્યોને ખબર પડે ત્યારબાદ છે કાર્યસૂચિ અંગેની ફરજો હવે કાર્યસૂચિ અંગે મંત્રીની કઈ ફરજ બને છે મંત્રીએ પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર જે હોય છે તેની સાથે મસલત કરી કાર્યસૂચિ તૈયાર કરવી હોય છે તે જે તે સભામાં જે તે નિર્ણયો લેવામાં આવે છે તે દરેક નિર્ણયોની વાતચીત કરી તેના દરેક સભ્યોના સંમતિ પ્રમાણે જે નિયમ હોય એ પ્રમાણે કાર્યસૂચિ તૈયાર કરે છે જે તે સભામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર કામકાજ હાથ ધરાય છે વાર્ષિક હોય કે સા સામાન્ય અસાધારણ સભા હોય અથવા તો વૈજનિક સભા હોય આ દરેક સભામાં ગોઠવણ કરવાની હોય ખાસ ઠરાવ અને ખાસ કામકાજ સભામાં હાથ ધરવાનું હોય તો કાર્યસૂચિમાં તેનો સમાવેશ થવો જોઈએ આ દરેક બાબતનો ઉલ્લેખ એ કાર્યસૂચિમાં પહેલેથી હોવો જોઈએ આ દરેક બાબતનું ધ્યાન કોણે રાખવાનું મંત્રીએ કાર્યસૂચિના મુદ્દા સભાના વ્યાપમાં અને વ્યવસ્થિત ક્રમમાં છે તે તપાસી તૈયાર કરવા સામાન્ય રીતે કાર્યસૂચિ નોટિસ સાથે તેના ભાગ તરીકે અથવા તો અલગ કાગળ ઉપર મોકલવી જોઈએ એટલે કે બંને અલગ હોવી જોઈએ નોટિસ અને કાર્યસૂચિ કાર્યસૂચિમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થયો છે તે વિગતવાર જણાવવું જોઈએ પોતાના ઉપયોગ માટે પ્રમુખ સાથે મસલત કરીને વિગતવાર કાર્યસૂચિ તૈયાર કરે છે એ મંત્રી કરે છે મંત્રીએ જોવું જોઈએ કે સભામાં સભાની સંમતિ લેવી જોઈએ સભા દરમિયાન મંત્રીએ આ અંગે કાર્યવાહી દરમિયાન નોંધ કરવી જોઈએ જ્યારે સભા ભરાય ત્યારે આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને જે તે સભાનું જે નિર્ણય લેવામાં આવે છે અગાઉ જે મીટિંગ થઈ છે સભાઓ થઈ છે એમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરીને આગળ કયા કયા કાર્યક્રમો હાથ ધરવામાં છે એ દરેક બાબતોનું વિગતવાર એને નોંધ કરીને મંત્રીએ તેની ફરજ પ્રમાણે આના પછીની મિટિંગમાં કયા દિવસે કઈ તારીખે કયા સ્થળે મી મીટિંગ યોજવાની છે સભા યોજાવાની છે જે પરથી તેને નોટિસ બનાવવાની ખબર પડે અને ડિરેક્ટર સાથે વાત કરીને મસલત કરીને આ દરેક જે કાર્ય સૂચિ તૈયાર કરવાની હોય છે અગાઉથી એ તે તૈયાર કરે છે ત્યાર પછી જે કાર્ય સાધક સંખ્યા અંગેની ફરજો હવે આપણે જોઈ ગયા કે કાર્ય સાધક એટલે શું એની સંખ્યા એટલે શું હવે આ અંગેની ફરજો આપણે જોઈએ આજે સભામાં કાર્ય સાધક સંખ્યા બાબત મંત્રીએ ગણતરી કરવી જોઈએ અને પ્રમુખને વાકેફ કરવા જોઈએ જો નિયત નિયમનપત્રમાં આ અંગે જોગવાઈ ન હોય તો કંપની ધારાની જોગવાઈ તેની પર લાગુ પડશે એટલે કે સામાન્ય સભા જાહેર કંપની બાબતે પાંચ અને ખાનગી કંપની બાબતે બે સભ્યોની ઓછામાં ઓછી હાજરી જરૂરી છે જો સામાન્ય સભા હોય જાહેર સભા હોય જાહેર તો એમાં પાંચ વ્યક્તિની હાજરી અવશ્ય જોઈએ તો ને તો જ એ સભા મંજૂર થયેલી ગણાય અથવા તો તે સભામાં લેવાયેલા નિર્ણયો કાયદેસરના અને યોગ્ય ગણાય તેવી જ રીતે ખાનગી જે કંપની હોય એમાં ઓછામાં ઓછા બે વ્યક્તિ જોઈએ જો ઓછામાં ઓછી બે વ્યક્તિ હોય તો ને તો જ તે સભા કાયદેસરની ગણાય છે જાતે રૂબરૂ હાજર રહેનાર સભ્યો જ કાર્યસાધક સંખ્યા માટે ગણવાના હોય છે સભા વિસર્જિત કરવા અથવા મુલતવી રાખવા સલાહ આપવી જોઈએ જો ઓછી સંખ્યા થાય ઓછા સભ્યોની હાજરી હોય અને કાયદેસરની ગણાવવાની ન હોય તો તેને વિસર્જિત કરવી જોઈએ અથવા તો મુલતવી રાખવી જોઈએ જો ચાલુ સભા દરમિયાન સંખ્યા ઘટી જાય તો મંત્રીએ પ્રમુખનું ધ્યાન દોરવું જોઈએ આ દરેક બાબતનું ધ્યાન મંત્રીએ રાખવાનું હોય છે ત્યારબાદ છે પ્રોક્સી અંગેની ફરજો પ્રોક્સી એટલે આપણે સમજી ગયા કે કોઈ વ્યક્તિની જગ્યાએ જ્યારે કોઈ બીજી વ્યક્તિ તે સભામાં તેની જગ્યાએ સ્થાન લે છે ત્યારે તે વ્યક્તિને પ્રોક્સી તરીકે આપણે ઓળખી શકીએ પ્રોક્સી નિમવા અંગે કંપનીની જે ધારા છે તે કલમ એકસો ને 2 બાય ટુથી મળતા અધિકાર અંગે સામાન્ય સભાની નોટિસ ઉલ્લેખ કરવો જોઈએ કંપની ધારા અને નિયમન પત્રથી નક્કી કરેલ રીત મુજબ પ્રોક્સીના ફોર્મ છપાવી નોટિસ સાથે સભ્યોને મોકલવા જોઈએ જેથી નોટિસની સાથે જ એ વ્યક્તિને ખબર પડે કે એની એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ તે સભામાં હાજર રહેવાની છે તો સમય અનુસાર સમય પહેલાં જ તે તેની જાણ મંત્રીને કરી શકે જ્યારે પ્રોક્સી મળે ત્યારે મંત્રીએ તપાસવું જોઈએ કે તે બરાબર અને સમયસર છે કે નહીં અનિયમિતતા અથવા મોડા મળવાના કારણે રદ થતી પ્રોક્સી મંત્રીએ પરત કરવી જોઈએ અમુક ટાઈમ પછી જે તે વિગત આપણે જેમ વાત કરી એ સભાની સભાના એકવીસ દિવસ પહેલાં નોટિસ પાઠવવામાં આવે છે એટલે જ્યારે સભા ભરવામાં આવે છે એના અમુક નિયત સમય કરતાં જો મોડી મળે તો પ્રોક્સીની ડિટેલ એ મંત્રી સામે પાછી મોકલી શકે છે પરત કરી શકે છે પ્રોક્સીની તપાસ કર્યા પછી સભ્યોના રજિસ્ટરથી મેળવણી કરી તેની નોંધ કરવી જોઈએ કે ખરેખર એ વ્યક્તિ જે પ્રોક્સી તરીકે આવવાની છે તેનો ઉલ્લેખ જે રજિસ્ટરમાં કરેલો છે કે નહીં જે પ્રોક્સી યોગ્ય અને બરાબર જણાય તેમાં સહી કરી પ્રોક્સીના રજિસ્ટરમાં નોંધવી જોઈએ કે આ વ્યક્તિની જગ્યાએ આ દિવસે આ વ્યક્તિ હાજર રહેવાની છે જેથી દરેક સભ્યને તેની જાણ થઈ શકે સભ્ય પ્રોક્સીને દાખલ થવાના કાર્ડ ઉપર પ્રોક્સીનું નામ લખવું જોઈએ અંતે જે સભ્યોને પ્રોક્સીનું નિરીક્ષણ કરવાની ઈચ્છા હોય અને ત્રણ દિવસ અગાઉ તે અંગેની નોટિસ આપી હોય તે સભ્યોને નિરીક્ષણ કરવા દેવું જોઈએ અને પ્રોક્સીને પણ કોઈ વાંધો ના હોવો જોઈએ કે જે તે વ્યક્તિની જગ્યાએ જે તે વ્યક્તિ સભામાં હાજર રહેવાની છે તો અન્ય સભ્યોને તેનો કોઈ જ વાંધો હોવો જોઈએ નહીં આ દરેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે ત્યાર પછી છે કાનૂની વૈધાનિક સભાઓ એની અંદર મંત્રીની કઈ ફરજો બને છે હવે ડાયરેક્ટર સાથે મસલત કરી આપણે સારા એવા સમય અગાઉ મંત્રીએ વૈજ્ઞાનિક અહેવાલ અને નોટિસનો મુસદ્દો ઘડવો જોઈએ બોર્ડની સભા બોલાવી અહેવાલનો મુસદ્દો અને નોટિસ મંજૂર કરાવવા જોઈએ નોટિસ અને અહેવાલ ઓછામાં ઓછા બે ડિરેક્ટર જેમાં એક મેનેજિંગ ડાયરેક્ટર અને બીજો ઓડિટર એને સહી કરીને પ્રમાણિત કરવો જોઈએ જે તે આપણે મુસદ્દો ઘડીએ કે જે તે અહેવાલ રજૂ કર્યો હોય તેમાં આ બે વ્યક્તિની સહી હોય તો જ તે યોગ્ય ગણાય છે તે પછી નોટિસ અને અહેવાલ છપાવી સભાની તારીખ પહેલાં ઓછામાં ઓછા એકવીસ દિવસ પહેલા સભ્યોને મોકલવી જોઈએ આ જે તે નીતિ નિયમ છે તે અનુસાર જ કામકાજ કરવાનું હોય છે વૈધનિક અહેવાલની પ્રમાણિત નકલ રજિસ્ટ્રારની ઓફિસમાં નોંધાવવી જોઈએ સભામાં રજૂ કરવાના હેતુસર સભ્યોની યાદી તૈયાર કરવી જોઈએ સભાના સ્થળે યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવાની ફરજ મંત્રીની બને છે મંત્રી આ દરેક બાબતોનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવાનું હોય છે સભા દરમિયાન મંત્રીએ કાર્ય સાધક સંખ્યા નક્કી કરવી જોઈએ આપણે જેમ વાત કરી એમ જો યોગ્ય સંખ્યા હોય તો ને તો જ સભા કાયદેસરની બને જો સંખ્યા બરાબર ના હોય કાર્ય સાધક સંખ્યા ઓછી હોય તો તે સભા ગેરકાયદેસર ગણાય છે તે પછી પ્રમુખની ઈચ્છા હોય તો સભાની નોટિસ અને વૈદનિક જે અહેવાલ છે તે વાંચી સંભળાવવો જોઈએ દરેક વ્યક્તિને સભાની શરૂઆત વખતે સભ્યો તપાસ શકે છે કે તે હેતુસર સભ્યોના નામની યાદી તૈયાર કરવી તૈયાર કરી છે કે નથી કરી સભા પછી સભા દરમિયાન લખેલ નોંધને આધારે મંત્રીએ કાર્ય તૈયાર કરવી પડે છે અને પછીની બોર્ડની સભા વખતે કાર્ય ઉપર પ્રમુખની સહી એટલે કે મંજૂર કરાવવાની હોય છે કે આ પ્રમાણેની સભામાં આટલા સભ્યો હાજર રહ્યા ત્યારબાદ છે મંત્રીની ફરજો વાર્ષિક સભા જે સામાન્ય સભા થાય છે એમાં મંત્રીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે વાર્ષિક સામાન્ય સભા જે હોય એ તૈયાર કરાવી કંપની ધારા અન્વયે ઓડિટર દ્વારા ઓડિટ અને પ્રમાણિત કરાવી રાખવા જોઈએ પ્રમુખ સાથે મસલત કરી ડાયરેક્ટરોનો વાર્ષિક અહેવાલનો મુસદ્દો તૈયાર કરવો જોઈએ વાર્ષિક હિસાબ જે હોય વાર્ષિક હિસાબ મંજૂર કરવા બોર્ડની સભા બોલાવવા નોટિસ અને કાર્યસૂચિનો જે મુદ મુસદ્દો આપણે ઘડીએ છીએ તે નોટિસ અને કાર્યસૂચિ આપણે જે મોકલીએ એકવીસ દિવસ પહેલાં સભાના એકવીસ દિવસ પહેલાં જ્યારે આપણે નોટિસ અને કાર્યસૂચિ જે મોકલીએ છીએ તેની સાથે જ આને પણ અહેવાલ મોકલી શકાય વાર્ષિક હિસાબ અને ડાયરેક્ટર અહેવાલ બોર્ડની સભામાં મંજૂરી અને પ્રમાણિત કરવા માટે રજૂ કરવો જોઈએ તથા વાર્ષિક સામાન્ય સભાની તારીખ બોર્ડ દ્વારા નિયત કરાવવી જોઈએ જે બોર્ડ દ્વારા નિયત કરવામાં આવે તે તારીખ પ્રમાણે જે તે અહેવાલ રજૂ કરવો પડે નોટિસ કાર્યસૂચિ વાર્ષિક હિસાબ ડિરેક્ટરો અને ઓડિટરોનો જે અહેવાલ છે પ્રોક્સીનો નિયત નમૂનો વગેરે છપાવી સભા અગાઉ ઓછામાં ઓછા એકવીસ દિવસ પહેલાં આપણે જેમ વાત કરી એમ એકવીસ દિવસ પહેલાં આપણે નોટિસ કાર્યસૂચિ આ દરેક માહિતી સભ્યોને મોકલવાની હોય છે આ ઉપરાંત આ અંગેની જાહેર નોટિસ અખબારમાં છપાવી જોઈએ પ્રમુખના ભાષણનો જે મુસદ્દો ઘડવાનું કામ સામાન્યત મંત્રી કરે છે મંત્રી આ દરેક બાબતોનું ધ્યાન રાખે છે કે પ્રમુખ કઈ કઈ બાબતોનો ઉલ્લેખ સભામાં કરવાનો છે તેને શું બોલવાનું છે તે દરેક મુદ્દાની નોંધ મંત્રી કરી રાખે છે પ્રમાણિત થયા પછી સભ્યોને સભા દરમિયાન વહેંચવા માટે આ દરેક જે નકલો અલગ અલગ છપાવી રાખવાની છે તે દરેક કામ એ મંત્રીનું છે મંત્રી અગાઉથી જ આ પ્રમાણેના પગલાં લઈને આગળ નિયત સમય પ્રમાણે નિયત કામ કરીને સભ્યોને પૂરતી માહિતી પૂરી પાડવી જોઈએ સામાન્ય રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર શેર રજિસ્ટર બંધ રાખવા જોઈએ તાળો મેળવવા માટે ડિવિઝન લિસ્ટ વોરંટ તૈયાર કરવા મંત્રીને અધિકૃત કરતા હોય છે મંત્રીએ સભા પૂરી થાય અને ડિવિઝન જાહેર થાય કે તરત જ ડિવિઝન વોરંટ રવાના કરવા પ્રાથમિક તૈયારી કરી રાખવી જોઈએ અગાઉથી જ આ દરેક બાબતોનું ધ્યાન રાખીને મંત્રીએ તેની તૈયારી કરી રાખવી જોઈએ આમ શેર હસ્તાંતર રજિસ્ટર બંધ થાય ત્યાં સુધી સભ્યોની યાદી તૈયાર કરીને ડિવિઝન લિસ્ટ તથા વોરન્ટની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દેવું જોઈએ મળેલી પ્રોક્સી નિયમસર છે કે નહીં તે તપાસી પોતે સહી કરવી જોઈએ પ્રમુખ અને જે ડાયરેક્ટરો જે છે તેને મસલત માટે જરૂરી હોય તેવા બધા જ અગત્યના રજિસ્ટરો સભામાં હાજર કરવા માટે તૈયાર કરવા જોઈએ મંત્રીએ સભાની જે બેઠક વ્યવસ્થા છે અને જો નાસ્તો પાણી આપવાના હોય તો તે દરેક અંગેનો ઓર્ડર આપવા તે અંગેની વ્યવસ્થા કરવી તેની અગાઉથી જ કાળજી લેવાની હોય છે હવે વાત કરીએ આપણે અસાધારણ સામાન્ય સભા જે અસાધારણ સામાન્ય સભા છે એમાં મંત્રીની કઈ કઈ ફરજો બને છે અસાધારણ સામાન્ય સભા જુદા જુદા હેતુસર બોલાવવામાં આવે છે આવી સભા બોર્ડ જાતે જ અથવા તો કોઈની માંગણી હોય ત્યારે તે સભા ભરવામાં આવે છે સભા જે હોય છે એ કંપની લો બોર્ડ બોલાવી શકે છે આમ દરેક કિસ્સામાં મંત્રીની ફરજો અસાધારણ સામાન્ય સભા બોર્ડની સૂચનાથી બોલાવવાની હોય છે મંત્રીએ બોર્ડની સભા બોલાવી જોઈએ જેમાં અસાધારણ સામાન્ય સભા બોલાવવાની તારીખ સમય સ્થળ અને હાથ ધરનારો ખાસ જે કામકાજ હોય છે તે અંગે નિર્ણય લઈ શકાય જો અસાધારણ સભા બોલાવી હોય તો સભ્યોએ જે માગણી કરી હોય તો તે માગણી પત્રો અનુસાર નિયમસર અને ધોરણસર છે કે કેમ તે અગાઉથી તપાસ કરી લેવી જોઈએ ત્યારબાદ જ એ સભાની માગણી કરી હોય અસાધારણ સભા દરમિયાન સામાન્યતઃ જે સામાન્ય સભા હોય છે તેના જેવી જ છે દરવાજા પાસે દાખલ થવાનું કાર્ડ ત્યારબાદ હાજરી નોંધવી વ્યવસ્થા કરવી સભાની શરૂઆતના સમયે પ્રમુખની ઈચ્છા મુજબ કાર્ય સાધક સંખ્યા જોઈ જોઈ લેવાની વાંચી લેવાની સભા દરમિયાન જે તે માહિતી અને દસ્તાવેજો પૂરા પાડવાના છે તે અગાઉથી જ પ્રમુખને હાથમાં મળે તે પ્રમાણેની કામગીરી મંત્રીએ કરવાની હોય છે કેવી રીતે તેને મદદરૂપ થવું આ દરેક બાબતનું અગાઉથી તેને ધ્યાન રાખીને તેને હાથ વગું રાખવાનું હોય છે જેથી કરીને પ્રમુખને જે તે સમયે જ્યારે તે વસ્તુની જરૂર પડે ત્યારે તે રજૂ કરી શકે સભામાં હવે મંત્રીની ફરજો મંત્રી શું કરે મંજૂર થયેલ ઠરાવનો અમલ કરવો જે તે ઠરાવ સભામાં મંજૂર થાય તેનો અમલ કરાવો કે કરવો ઠરાવની પ્રમાણિત જે નકલ છે તે ત્રીસ દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી આ કામગીરી તો મંત્રીની છે જ સાથે સાથે આપણે જે વાત કરી એમ દરેક સભામાં મંત્રીની અલગ અલગ ફરજો છે જે આપણે જોઈ રહ્યા છીએ જો જરૂરી હોય તો ઠરાવને કંપની લો બોર્ડ દ્વારા મંજૂર કરાવવો જોઈએ ઠરાવ મુજબ આવેદનપત્ર અને નિયમન પત્રમાં સુધારા કરાવી સુધારેલ નકલ રજીસ્ટ્રાર સમક્ષ ત્રીસ દિવસમાં નોંધાવી જોઈએ ત્રીસ દિવસની અંદર તેની નોંધણી કરાવી ફરજિયાત બને છે કાર્ય મુસદ્દો ઘડીને આવતી બોર્ડની સભામાં કાર્ય મંજૂર કરાવી જો કંપનીના શેર સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા હોય તો કાર્ય નકલ સ્ટોક એક્સચેન્જને પણ મોકલવી પડે છે આ દરેક બાબતની ધા ધ્યાન રાખીને મંત્રીએ તેની કામગીરી ખૂબ જ સારી રીતે નિભાવી પડે છે ત્યારબાદ છે મંત્રીની ફરજો કઈ સભામાં બોર્ડની સભામાં જ્યારે બોર્ડની અલગ અલગ સભાઓ ભરાય છે એમાં મંત્રીએ શું ધ્યાન રાખવાનું અન્ય સભાઓની જેમ બોર્ડની સભા યોગ્ય રીતે બોલાવવાની યોગ્ય રીતે ગઠિત કરવાની કંપની ધારાની નિયમનપત્રની અને સ્થાયી જે નિયમની જે જોગવાઈઓ છે તેનું પાલન થાય તે અંગે મંત્રીની કઈ ફરજ બને દરેક બોર્ડની સભા પહેલાં મંત્રીએ પ્રમુખ સાથે મસલત કરી પછી જ સભાની તારીખ સમય એ નક્કી કરે છે એવી રીતે આ બોર્ડની સભામાં પણ તે પ્રમુખ સાથે મસલત કરીને અગાઉથી નક્કી કરે છે તારીખ સમય અને સ્થળ બોર્ડની સૂચના મુજબ પ્રમુખ સાથે મસલત કરી કાર્યસૂચિ પણ તૈયાર થાય છે જેથી નોટિસની સાથે તે અંગેની કાર્યસૂચિ આપણે અગાઉથી સભાના જે સભ્યો છે તેને આપણે મોકલી શકીએ કઈ કઈ સભાઓ હોય કઈ કઈ પ્રવૃત્તિઓ હોય દાખલા તરીકે વેપારની પ્રવૃત્તિ કરાર શેર હસ્તાંતરમાં સીલ અને સહી રોકડ સિલકનું પ્રમાણપત્ર સભાની પૂર્વે મંત્રીની જે બેઠકની વ્યવસ્થા છે તેનું ધ્યાન રાખવાનું ચા પાણી નાસ્તો વગેરેની આપણે ગોઠવણ કરવાની હોય તો તે દરેક જવાબદારી મંત્રીની બને છે જેમાં આપણે વાત કરીએ એમ કોઈપણ સભા હોય તે સભામાં વ્યવસ્થા ચા પાણી નાસ્તાની તે દરેક સભાની જે ફરજમાં આવે છે મંત્રીની મંત્રી આ દરેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે બોર્ડની સભામાં હાજર રહેલ ડિરેક્ટરની હાજરી પત્રકમાં સહી લેવી કયા કયા વ્યક્તિઓ હાજર રહ્યા છે કાર્યસાધક સંખ્યા તારવી પ્રમુખની ઈચ્છા હોય તો સભાની નોટિસ વાંચવી જો પ્રમુખની મંજૂરી મળે તો જ તે સભા વચ્ચે નોટિસની વા નોટિસ વાંચી શકે વગેરે કામ મંત્રીએ કરવાના હોય અગાઉથી જે સભા છે તેમાં કાર્ય નોંધ વાંચી સંભળાવવાની જે સભા થઈ આપણે જે સભા માટે ભેગા થયા છે તે પહેલાંની સભામાં કયા કયા ઠરાવો પસાર કર્યા કઈ કઈ અગત્યની બાબતોની ચર્ચા કરી તે દરેક બાબતો જો કોઈ સભ્યના ધ્યાનમાં ના રહી હોય તો આપણે તેને વાંચી સંભળાવીએ તો તે દરેક બાબતોનું ધ્યાન રહે અને અગર આ સભામાં એના એ જ મુદ્દાઓ પર આપણે અગત્યની ચર્ચા કરવાના છીએ તો આપણને તે ધ્યાન રહે કાર્યસૂચિ ઉપરની જે નોંધ છે અને કાર્યવાહીના આધારે જે કાર્ય નોંધ તૈયાર કરે છે તે અંગે ચોપડીમાં લખી લેવું જોઈએ જેથી મંત્રીને પણ દરેક બાબતોનું ધ્યાન રહે ત્યારબાદ આપણે વાત કરીએ અન્ય સભાઓ અન્ય સભાઓમાં આવે છે બીજી સભાઓ જેવી કે વર્ગની સભાઓ ડિબેન્ચર ધારકોની અને લેણદારની સભા એમાં જે મંત્રી હોય છે એ ચોક્કસ પ્રકારની ફરજો બજાવે છે જે તે વર્ગના શેર હોલ્ડરની સભા સામાન્ય રીતે નિયમન પત્રમાં જોગવાઈ હોય નોટિસ અને કાર્ય નોંધ મોકલવા મંત્રીએ નિયત નિયમો કાર્યવાહીઓ જે પણ અનુસરવાની હોય તે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સભાના સંચાલન માટે તેને નિમાયેલા પ્રમુખને મદદ કરવી જોઈએ જે તે વ્યક્તિની પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે તેને આ દરેક કામકાજમાં મદદરૂપ થઈ અને મંજૂર થતા ઠરાવની નોંધ કરવી જોઈએ કોઈ વર્ગના શેર હોલ્ડરના હિત કે વિશેષ અધિકારના ફેરફાર થવા અંગે મંત્રીએ કાયદાની જોગવાઈનું પાલન કરવું જોઈએ કોઈ વ્યક્તિના જે શેર હોલ્ડર છે એના જે હિત પ્રમાણે અથવા તો તેને કોઈ વિશેષ અધિકાર આપવામાં આવે છે તે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેથી વર્ગના ત્રણ ચતુર્થાંત સભ્યોએ એટલે કે ખાસ ઠરાવ તરીકે તે મંજૂર કરવું જોઈએ જ્યારે દરેક સભ્યોની મંજૂરી હોય ત્રણ ચતુર્થાંત સભ્ય સભ્યો જ્યારે તૈયાર થાય ત્યારે ને ત્યારે જ ખાસ ઠરાવ તરીકે તે મંજૂર કરવું જોઈએ પુનઃનિર્માણ પુનઃસ્થાપના કે સમાધાનના પ્રસંગે મંત્રીએ કંપની ધારાની કલમ ત્રણસો ને એકાણું અને ત્રણસો ને ત્રાણુંની જોગવાઈઓ ધ્યાનમાં લઈ લેણદારો ડિબેન્ચર ધારકોના અભિપ્રાય ધ્યાનમાં લઈ આવી નોટિસ અને પુનઃનિર્માણ કે સમાધાનની શરતો મોકલવી જોઈએ અને સૂચિત દસ્તાવેજથી મેનેજિંગ ડિરેક્ટર આપણા ડાયરેક્ટર કે મેનેજર્સના હિતમાં જો કોઈ ફેરફાર લેવાના હોય કે કોઈ બદલાવ લાવવાના હોય તો તે દરેક સભ્યોની મંજૂરીથી તે અંગેનું સમજૂતી નિવેદન મોકલવું જોઈએ કે તે દરેક સભ્યોની મંજૂરીથી આ નિવેદન તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ છે સભાની કાર્ય નોંધ હવે સભાની કાર્ય નોંધમાં આપણે શું કરી શકીએ કંપની ધારાની કલમ એકસો ત્રાણું અન્વયે દરેક કંપનીએ સામાન્ય સભા અને બોર્ડની જે સભાઓ જે છે તેની કાર્ય નોંધ જાળવી રાખવી પડે છે સભાની કાર્યવાહીનો રેકોર્ડ તથા કાર્ય નોંધ સાચવવાની જવાબદારી પ્રાથમિક રીતે મંત્રીની છે જો કે કંપની ધારા અન્વયે આ અંગે ચૂક થાય કે આપણી કોઈ ભૂલ થઈ જાય તો તે જવાબદારી ડાયરેક્ટરની બને છે બોર્ડની સભા અને સામાન્ય સભા અંગેની કાર્ય નોંધ માટે સભા દરમિયાન લેવાયેલ નોંધ ઉપરથી કાર્યનોંધનો મુસદ્દો ઘડવો જોઈએ કાર્યનોંધ લખતી વખતે આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ તે જોઈ લઈએ ક્રમવાર પાના નંબર આપેલો હોવો જોઈએ સભા પછી ત્રીસ દિવસમાં કાર્યનોંધ લખવી જોઈએ સભાની કાર્યવાહીની ખરેખર અને યોગ્ય વિગત એ કાર્યનોંધમાં આપણે લખવી જોઈએ અધિકારીની તમામ નિમણૂકો કાર્યનોંધમાં આપણે લખવી જોઈએ કોઈ ઠરાવની વિરુદ્ધ મત આપનાર અને હાજર રહેનાર ડાયરેક્ટરના નામ પણ તેમાં લખવા જોઈએ આમ આપણે સભાની જે કાર્ય નોંધ પણ બનાવી છે તેમાં આ દરેક બાબતોનું ધ્યાન રાખીને કાળજીપૂર્વક તૈયાર કરવાની હોય છે જેથી કરીને આપણે જે તે વિગતની નોંધ તેમાં કરી છે તે ખોટી ના હોય તેમાં કોઈ ભૂલ ના થઈ જાય આ પ્રમાણેની આપણે કામગીરી કરવાની હોય છે જે વિગત નકામી હોય કોઈની બદનક્ષી કરતી હોય કે કંપનીના નુકસાન કરતી હોય કે કંપનીને કોઈ રીતે ખરાબ રીતે રજૂ કરતા વાક્યો તેમાં નોંધ રાખવી જોઈએ નહીં પછીની સભામાં ચોકસાઈ કરી કાર્ય નોંધ વાંચવી જોઈએ મંત્રીએ કાર્ય નોંધમાં પ્રમુખની સહી કરાવવી જોઈએ તેથી જો તેની કોઈ ભૂલ થઈ હોય કે કઈ બાબતનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તે પ્રમુખ તરફથી તેને બતાવવામાં આવે તે જ સભાના પ્રમુખે સહી કરી કાર્ય નોંધ ચકાસવાની જરૂર નથી જો આવી કાર્ય નોંધ સામાન્ય સભાની હોય તો અન્ય સભામાં આવી ચકાસણી કરવાની જરૂર રહેતી નથી પછી ભલે પ્રમુખ તેજ કરે કે પછીની સભામાં તે સહી કરે આમ ઉપરની સભામાં જો તેની રજૂઆત થઈ ગઈ હોય તો બીજી અન્ય સભાઓમાં તેની તેજ રજૂઆત કરવાની હોય તો ફરી વાર એનું ધ્યાન દોરવાની જરૂર નથી કેમ કે બરાબર જ છે જ્યારે પ્રમુખ કાર્ય નોંધમાં સહી કરે ત્યારે દરેક પાને ટૂંકી સહી અને છેલ્લા પાને પૂરી સહી અને તારીખ લખવી જોઈએ આમ મંત્રીએ આ જોવાની ફરજ બને છે કે પ્રમુખ જે કાર્ય નોંધ જે હોય છે એમાં સહી કરે દરેક પાને તેની ટૂંકી સહી હોય અને છેલ્લા પાને તેની પૂરી સહી હોય અને તારીખ લખવી જોઈએ જેથી જે તે તારીખે તૈયાર કરવામાં આવી છે તેની જાણ સભ્યોને થઈ શકે મંત્રીએ સામાન્ય સભાની કાર્ય નોંધનું સભ્યો નિરીક્ષણ કરી શકે તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસ તથા વિનંતી મળે નક્કી કરેલી ફી તેની નકલ આપવાની વ્યવસ્થા પણ તેને કરવી જોઈએ કાર્ય નોંધ કે કંપનીની સભાની કાર્યવાહી એ પરિપત્રિત કરવામાં આવે અખબારમાં કે કંપનીના ખર્ચે જ છપાવવામાં આવે એ સિવાય કલમ એકસો ને ત્રાણું અન્વયે તે જરૂરી હોય તો તેનું ધ્યાન રાખવું જોઈએ બિનઅધિકૃત ફેરફાર કે છેકછાકથી બચવા કાર્ય નોંધની ચોપડી સુરક્ષિત જગ્યાએ જ મૂકવી જોઈએ જેથી અન્ય કોઈ વ્યક્તિના હાથમાં તે આવી શકે નહીં અને તેમાં કોઈ ફેરફાર ના થાય આપણે આજે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરી કંપનીની સભાઓ બે નવા વિષય સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આભાર